જૂની સ્લાઇડ જે આપણે કવર કરી છે એ ફરીથી દેખાડું છું. અહીંયા બહુ ક્વિકલી આપણે આજે રિવિઝન કરી લેશું, અને એ ક્વિકલી રિવિઝન કર્યા પછી આપણે આજનો ટોપિક આગળ કરશું. જો સૌથી પહેલા આપણે શું સમજ્યા હતા, આપણે ક્યાં રહીએ છીએ? વિશ્વમાં. વિશ્વ કોને કહેવાય? છ દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે, બરાબર. એ કયા કયા દ્રવ્ય છે વિશ્વમાં? જીવ, ઉદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, બરાબર. અચ્છા, હવે દ્રવ્ય કોને કહેવાય? ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે, બરાબર. તો આપણે કેટલા ટાઈપના ગુણ જોયા હતા? એક સામાન્ય અને વિશેષ, બરાબર. સામાન્ય અને વિશેષ. સામાન્ય ગુણ કોને કહેવાય? જે દરેક દ્રવ્યમાં જોવામાં આવે એને સામાન્ય ગુણ કહેવાય. અને વિશેષ ગુણ કોને કહેવાય? જે દરેક દ્રવ્યમાં તો ન હોય, કાં તો એક જ દ્રવ્યમાં હોય અથવા એકથી વધારે, પણ અમુક જ સ્પેશિયલ ગુણો હોય એને કહેવાય વિશેષ ગુણ, બરાબર. આપણે સામાન્ય ગુણ કેટલા જોયા હમણાં છેલ્લે છેલ્લે? છ સામાન્ય ગુણ જોયા. કયા છે? નામ, અસ્તિત્વ ગુણ, વસ્તુત્વ ગુણ, દ્રવ્યત્વ ગુણ, પ્રમેયત્વ ગુણ, અદુર્લભત્વ ગુણ અને પ્રદેશત્વ ગુણ. બધાએ અસાઇનમેન્ટ કરી છે લાસ્ટ ટાઈમની? શું હતી અસાઇનમેન્ટ? ચલો નથી કરી તો અસાઇનમેન્ટ ખબર છે શું હતી? હા, એટલે તમારી ભાષામાં થોડુંક લખવાનું જણાવે છે. છ દ્રવ્ય ની છ સામાન્ય ગુણની પરિભાષા અને એના વિશે થોડુંક ડિસ્ક્રિપ્શન આપણી ભાષા, બરાબર. તો જે ન કર્યું હોય ઇટ મીન્સ મે 12th આપણી એક્ઝામ છે, તો મે 12th સુધી તમને ટાઈમ છે. ત્યાં સુધી જો તમે સબમિટ કરશો તો તમને માર્ક્સ મળશે, નહીં તો નહીં મળે. આપણી જેની બી અસાઇનમેન્ટ બાકી હોય, મે 12th ઇઝ ધ ડેડલાઇન. ઓકે, તો આપણે છ સામાન્ય ગુણ જોયા હતા. એના પછી આપણે વિશેષ ગુણ જોયા હતા. દરેક દ્રવ્યમાં જે વિશેષ ગુણો છે, જેવી રીતે જીવ દ્રવ્યમાં છે દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય એક્સેટ્રા, આના ઉપર ડિટેલ્સ આપણે પછી જોશું. હજી ઉદ્ગલ દ્રવ્યના વિશેષ ગુણો છે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આના ઉપર ડિટેલ્સ આપણે આજે ભણવાના છીએ. પછી ધર્મ દ્રવ્ય એનું ગતિ હેતુત્વ, અધર્મ દ્રવ્યનું સ્થિતિ હેતુત્વ, આકાશ દ્રવ્યનું અવગાહન હેતુત્વ અને કાળ દ્રવ્યનું પરિણામ હેતુત્વ, બરાબર. આ તો આપણે વિશેષ ગુણો જોયા છે. હવે આ જે વિશેષ ગુણો છે એની પર્યાય જે આપણે બહારમાં આપણે નોટિસ કરીએ છીએ, જેવી રીતના સ્પર્શ ગુણ છે તો હેવી છે કે લાઇટ છે, રસ ગુણ છે તો સ્વીટ છે કે કડવું છે, એ બધું આપણે બહારમાં આપણે બધું નોટિસ કરીએ છીએ ને, એ બધું આપણે આજે થોડું ડિટેલમાં જોશું, બરાબર. એના પછી આપણે પર્યાય જોઈશું. પર્યાય કોને કહેવાય? ગુણોના વિશેષ કાર્યને પર્યાય કહેવાય છે, બરાબર. પર્યાય કેટલી ટાઈપની આપણે જોઈ હતી? આપણે પછી એ પણ જોયું હતું કે જે રીતના ઉત્પાદ વ્યય અને ધ્રુવ છે એને દ્રવ્ય ગુણ પર્યાય સાથે કોરિલેટ કરવું હોય, તો જે દ્રવ્ય સ્વભાવ છે, દ્રવ્ય સ્વભાવ એટલે દ્રવ્ય અને ગુણ, કેમ કે ત્રણેય ત્રિકાળી બંને ત્રિકાળી લેવા વાળા છે, એ બે દ્રવ્યમાં આવશે. અને જે પલટવા વાળો સ્વભાવ છે એ ઉત્પાદ વ્યય તરીકે પર્યાયમાં આવશે, બરાબર.
આ બધું ખાલી રિવિઝન છે, એટલે આઈ હોપ તમને ખબર હશે આ બધું. આઈ એમ સ્કીપિંગ એવરીથિંગ. પર્યાય ના આપણે બે ભેદ જોયા હતા, એક સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય, અથવા શુદ્ધ પર્યાય અશુદ્ધ પર્યાય. એનું જ બીજી રીતે ક્લાસિફિકેશન જોઈએ તો અર્થ પર્યાય ને વ્યંજન પર્યાય આપણે પહેલા જોયું હતું, બરાબર. તો જીવ દ્રવ્યની સ્વભાવ પર્યાય અને વિભાવ પર્યાય આપણે અલગ અલગ એ નેક્સ્ટ ક્લાસમાં જોશું, આપણે આજે નથી જોતા. આપણે ઉદ્ગલ દ્રવ્યની સ્વભાવ અને વિભાવ પર્યાય આપણે આજે જોવાનું છે. આટલા સુધી કોઈને કઈ ક્વેશ્ચન છે તો આપણે આજના ટોપિકમાં થોડું ડિટેલમાં જઈએ. સૌથી પહેલા તો હવે આપણે આજે પર્યાય શું કામ શીખીએ છીએ, કોઈને સિક્વન્સ ખ્યાલ આવે છે કે કેવી રીતના આપણે બધું સમજીએ છીએ અને આજે પર્યાય શું કામ શીખીએ છીએ? નહીં ફરીથી આપણે બ્રોડ લેવલ પર આખી બુકને ચાર ટોપિક્સમાં ડિવાઈડ કરી હતી, બરાબર. જૈન તત્વ પડે છે, આખી બુકને આપણે ચાર લેવલમાં ડિવાઈડ કરી દીધી. ફર્સ્ટ લેવલ, ફર્સ્ટ લેવલમાં શું છે, આપણે ખાલી એક ભૂમિકા બનાવી છે. તો ભૂમિકામાં આપણે શું બનાવ્યું હતું કે જીવ છે, જીવ છે તો પૂર્ણ સુખી અવસ્થા એટલે કે ભગવાન રૂપી અવસ્થા છે, એ સર્વજ્ઞ અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, અથવા તો એ સર્વજ્ઞ છે એ પ્રૂવ કેવી રીતના કરો તમે. હવે એ સર્વજ્ઞ ભગવાન જો પ્રૂવ થઈ ગયા તો એમણે આપણને જે ઉપદેશ આપ્યો છે એ ઉપદેશ કેવી રીતે છે, તો ચાર અભિયોગમાં ડિવાઈડેડ છે. એને સમજવાની પાંચ રીતે સમજવાની પદ્ધતિ છે, જે દયાર્થ, મતાર્થ, ભાવાર્થ, આ બધું આપણે ભૂમિકામાં એક બેઝિક બનાવી લીધું છે. એના પછી સેકન્ડ ટોપિકમાં આપણે ગયા હતા કે અચ્છા ચાર અનુયોગ છે, તેમાંથી દ્રવ્યાનુયોગનું બેઝિક ફાઉન્ડેશન આપણે શરૂ કર્યું છે. તે બેઝિક ફાઉન્ડેશનમાં કઈ વસ્તુ છે, તો પછી આપણે શું જોયું હતું, દ્રવ્ય ગુણ પર્યાય. બરાબર. હવે થર્ડ ટોપિક અત્યારના આપણે ચાલુ છે કે આ દ્રવ્ય ગુણ પર્યાયમાં પણ વિશેષ એક્સપ્લેનેશન. તો વિશેષમાં આપણે છ સામાન્ય ગુણ જોઈ લીધા, હવે આપણે પર્યાય વિશે સમજીએ છીએ. આ શું કામ સમજીએ છીએ, કેમ કે આના પછીનો ટોપિક આપણો શું આવશે, સાત તત્વો આવશે. તો આ દ્રવ્ય ગુણ પર્યાય અને સાત તત્વો વચ્ચે કોરિલેશન કેવી રીતના થાય, આપણે આ જે અત્યારે સમજીએ છીએ ને ઈ ટ્રાન્ઝિશન કરવા માટે સમજીએ છીએ, સમજે છે. અહીંયા આપણે દ્રવ્ય ગુણ પર્યાયમાં શું સમજ્યું કે આખું વિશ્વ છે, એમાં છ દ્રવ્ય છે, એ છ દ્રવ્યમાં આ એવી રીતના બધા જીવ, અનંત, પુદ્ગલ, અનંત, અનંત એવી રીતના એના આ બધા ગુણો છે. પણ હવે કોઈ પૂછે કે આને તો પછી ધર્મની સાથે શું સંબંધ છે, આ તો તમે ખાલી બધું છે 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 એ સમજાવી દીધું, એને શું, એનાથી શું ખબર પડે છે આપણને? તો એ શું ખબર પડે છે એ અહીંયા આવશે, પણ એના માટે આપણે થોડું બેકગ્રાઉન્ડ બનાવીએ છીએ અત્યારે, સમજે છે. એ બેકગ્રાઉન્ડમાં આપણે શું બનાવીએ છીએ કે ઓકે, પુદ્ગલ દ્રવ્ય છે તો એની વિશેષ પર્યાયો કઈ છે, જીવ દ્રવ્ય છે તો એની વિશેષ પર્યાયો કઈ છે, આ છ સામાન્ય ગુણ આપણે સમજીને શું ફાયદો થાય છે, આ બધું આપણે અત્યારે સમજીએ છીએ. પછી એને આપણે ફરીથી સાત તત્વોમાં રિકોલ કરશું બધા. જેવી રીતના કે સપોઝ આજે આપણે શું શીખવાના છે કે પુદ્ગલ દ્રવ્ય છે, બરાબર, એની વર્ણ ગુણ છે, વર્ણ એટલે કલર, એની પર્યાય કઈ છે, પાંચ કલર છે, ફાઇવ ટાઈપ્સ ઓફ કલર. અત્યારે આપણે એકદમ હાઈ લેવલ પર લઈએ છીએ, સપોઝ એક ગોરો અને એક કાળો, આ બે વર્ણ છે સપોઝ, બરાબર. તો હવે આને આપણે કોરિલેટ કેવી રીતના કરશું સાત તત્વો સાથે, કે આપણે કોમન મિસ્ટેક શું કરીએ છીએ કે હું ગોરો કે હું કાળો, બરાબર. તો ત્યારે સાત તત્વ એમ કહેશે કે ના, તું તો જીવ દ્રવ્ય છે અને જે પુદ્ગલ છે એ ગોરો કાળો અથવા જે ચાર કલર પાંચ અલગ અલગ કલર છે તો પુદ્ગલમાં છે, એમ કરીને આપણને બેમાં જીવ અને પુદ્ગલમાં એક ભેદ કરાવશે, સમજે છે. એના માટે અત્યારે આપણે બેઝિક ભણીએ છીએ, ક્લિયર.
કોઈને ક્વેશ્ચન? ચાલો તો આપણે આજે ઉદ્ગત વિશે થોડું સમજીએ. સૌથી પહેલા આ ઉદ્ગલ શબ્દ ક્યાંથી આવ્યો? ઉદ્ગલ કોને કહેવાય? હા, વેરી ગુડ. એ તો એની પ્રોપર્ટીઝ કીધી કે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય એને ઉદ્ગલ કહેવાય. ના, વોટ આઈ એમ આસ્કિંગ ઇઝ કે આ જે શબ્દ છે ઉદ્ગલ, તમને ખ્યાલ છે? હા, વેરી ગુડ. એક ઉદ પ્લસ ગલ, ગલ એટલે ગળવું, અને ઉદ એટલે જોઈન થવું, કમ્બાઈન થઈને. તો ઉદ્ગલમાં શું પ્રોપર્ટી છે? જે એના પરમાણુ છે ને નાના નાના, દે હેવ અ પ્રોપર્ટી ઓફ કમ્બાઇનિંગ અને ધેન સેપરેટિંગ. તો એ કમ્બાઈન ને સેપરેટ થયા જ કરે એટલે એને ઉદ્ગલ કહેવાય છે. સમજાય? કોઈ પણ જે રીતના અત્યારના ક્લોથ છે, ઇટ ઇઝ કમ્બાઈન્ડ ફોર્મ. સપોઝ મને આમ ટેર કરી નાખું તો બે સેપરેટ થઈ જશે, પણ હવે જે એના મોલેક્યુલ્સ છે એ બધા વિખરાઈ જશે, જે એના થ્રેડ જે બધા છે, પણ એ નીચે જઈને જમીનમાં જઈને પાછા મળી જશે. એટલે ત્યાં જઈને ફરીથી એનું નવું ફોર્મ ક્રિએટ થશે, એટલે એને ઉદ્ગલ કહેવાય છે. અચ્છા, તો હવે એક કમ્બાઈન થાય છે ને એક સેપરેટ થાય છે, તેના બે ફોર્મ કયા હોવા જોઈએ? હા, એ પરમાણુ ને સ્કંદ તો આપણે ટેકનિકલ ભાષા કહ્યું, પણ નાના છોકરાઓની ભાષામાં શું કહેવાય? કે કમ્બાઈન્ડ ફોર્મ હોવું જોઈએ, બરાબર, અને એક સેપરેટેડ ફોર્મ હોવું જોઈએ. સમજાય? એક આમ છૂટું ફોર્મ હોય ને એક જોડાયેલું ફોર્મ હોય. તો જે જોડાયેલું છે, જેમાં જેમાં બે અથવા બે થી વધારે પરમાણુઓ જોડાયેલા છે એને શું કહેવાય? એને સ્કંદ કહેવાય. અને જે બધા સેપરેટ છે એકદમ, ત્યાંથી દેખાય છે? નથી દેખાતું. જે બધા પરમાણુઓ સેપરેટેડ છે એને કહેવાય પરમાણુ. આ બે ટર્મ્સ ખ્યાલમાં આવ્યા? કેવી રીતના આવ્યા? પરમાણુ અને સ્કંદ. ઉદ્ગલ બાય ડેફિનેશન એક એવી વસ્તુ છે જેમાં કમ્બાઈન થવાનો અને સેપરેટ થવાની કેપેબિલિટી છે. હવે સેપરેટ થવાની કેપેબિલિટી હોય તો એનું ઇન્ડિવિજ્યુઅલ એક આઈડેન્ટિટી હોવી જોઈએ, એને કહેવાય પરમાણુ, અને એની કમ્બાઈન્ડ એક આઈડેન્ટિટી હોવી જોઈએ, એને કહેવાય સ્કંદ. બરાબર છે? આટલું ક્લિયર? ઓકે. અચ્છા, કપડાને ટેર કરીએ ને તો અત્યારના એ કપડાના ફોર્મમાં સ્કંદ છે, રાઈટ? પણ એના જે પરમાણુ છે, નાઉ ઇટ વિલ ગેટ સેપરેટેડ ફ્રોમ હિયર અને કોઈ બીજા સ્કંદ બનાવશે. પછી સપોઝ એટ અ વેરી લોંગ ટાઈમ એ ગ્રાઉન્ડમાં જશે, ફર્ટિલાઇઝર થઈ જશે, પછી પાછું કોટન પ્લાન્ટમાં ઓબ્ઝર્વ થઈ જશે, એમાંથી ફરીથી કોટન બનશે, તો કદાચ ફરીથી કપડું બી બની જાય. યુ નેવર નો, બટ ઇટ વિલ ટેક અ લોંગ ટાઈમ. પણ એ જે પરમાણુનું સાયકલ છે ને, ધેટ સાયકલ કન્ટિન્યુઝ ઇન વન ફોર્મ ઓર ધી અધર. ક્લિયર? ઓકે. અચ્છા, હવે આ સ્કંદ અને પરમાણુ જે છે, ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો. પરમાણુ અને સ્કંદ છે એ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? આ પરમાણુ અને સ્કંદ જે છે એ ઉદ્ગલની ઉદ્ગલનું દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? વેરી ગુડ, ધેટ ઇઝ અ કરેક્ટ આન્સર. જે સ્કંદ છે એ ઉદ્ગલની પર્યાય છે, પણ આ પરમાણુ છે એનું ઓરિજિનલ ફોર્મ છે, એટલે પરમાણુ ઓલવેઝ ઇટરનલી એમ જ રહે છે. ભલે ધો ઇટ ઇઝ ગેટિંગ કન્વર્ટેડ ઇન ટુ સ્કંદ, પણ એમાં પણ પરમાણુની આઈડેન્ટિટી એમની એમ જ રહે છે. એટલે પરમાણુને જો સેપરેટેડ ફોર્મમાં આપણે જોઈએ તો એને ફોર્મને પર્યાય કહેવાય, પણ એઝ એન આઈડેન્ટિટી ઇટ ઇઝ દ્રવ્ય. ક્લિયર? ફરીથી, પરમાણુ અને સ્કંદ બે ફોર્મ આપણે જોઈએ તો એ પર્યાય છે, પણ એ એઝ અ આઈડેન્ટિટી આપણે જોઈએ તો એ ઉદ્ગલ દ્રવ્ય છે. બરાબર? ક્લિયર?
ઓકે, હવે આ પૂતગલ દ્રવ્યના આપણે કયા ગુણ જોયા હતા? આપણે છે ને હવે ટેબલ બનાવ્યું, અત્યારે ચાર જ જોઈએ, કયા? સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ. કોઈને ટેબલ નોટબુકમાં બનાવવું હોય તો બનાવી દેજો. અચ્છા, આ શું છે? એના ઉદ્ગલના શું છે? આ દ્રવ્ય છે, બરાબર. આ એના ગુણો છે. કેવા ગુણો છે? વિશેષ ગુણો છે. હવે એની પર્યાય, સ્પર્શની પર્યાય કેવી થશે? બધાની પોતાની પર્યાય હશે ને પાછી, દરેક ગુણની. ફરી પ્રિન્સિપલ શું છે? ફંડામેન્ટલ, કે કોઈ એક દ્રવ્યમાં અનંત ગુણો હોય અને એ અનંત ગુણોની કેટલી પર્યાય હોય? અનંત પર્યાય હોય. દરેક ગુણની કેટલી પર્યાય હોય? દરેક ગુણની એક ટાઈમમાં એક પર્યાય, પણ આખું કમ્બાઈન કરીએ તો અનંત પર્યાય છે. અત્યારે તો એક ટાઈમની આપણે વાત કરીએ તો દરેક ગુણમાં કેટલી પર્યાય હોય? એક એક પર્યાય, બરાબર. ઓકે, હવે એ પર્યાયમાં ઓપ્શન્સ કેટલા છે? સપોઝ એક ટાઈમે એક જ પર્યાય, સપોઝ આપણે રસ ગુણ લઈએ તો રસ ગુણમાં ઓપ્શન કેટલા છે? એટ અ ટાઈમ એક જ હોય, પણ કેટલામાંથી એક હોઈ શકે? જેવી રીતના કે સપોઝ આપણી થાળીમાં આપણી પાસે શાક છે, દાળ છે, રોટલી છે, ઘણું બધું છે, રાઈટ? આપણે એટ અ ટાઈમ અથવા તો એ બધું જાણો, એક ફરસાણ છે, એક મીઠાઈ છે, પછી શાક ને દાળ છે. હવે એટ અ ટાઈમ બધું તો અમે એક સાથે ના મૂકીએ ને, કે અહીંયા ફરસાણ મૂકીએ, પછી અહીંયા મીઠાઈ મૂકીએ, અહીંયા રોટલી દાળ વાત, અને એટ અ ટાઈમ એક સાથે ચાવીએ ક્યારે આપણે? એવી રીતના તો ના કરે. એટ અ ટાઈમ તો કોઈ એક વસ્તુ જ ખાઈએ ને, પછી ભલે ઓપ્શન છે કે નેક્સ્ટ ઓલામાં આપણે બીજું કઈ ખાઈ શકીએ. એવી જ રીતે આ દરેક ગુણમાં એટ અ ટાઈમ એક જ પર્યાય થાય છે. એની બધા ઓપ્શન્સ કેટલા છે? સ્પર્શના આઠ, રસના પાંચ, ગંધના બે અને વર્ણના પાંચ, બરાબર. ટોટલ ઓપ્શન્સ, અગેન ઓપ્શન્સ સમજાય છે શું કહેવાનો મતલબ છે? સપોઝ ફરી રહ્યું, વોટર છે, એ વોટર શું છે? એક પૂતગલ સ્કંદ છે, બરાબર. તો એ પૂતગલ સ્કંદ, એનું સ્પર્શ એટલે કે હોટ છે કે કોલ્ડ છે, તો એટ અ ટાઈમ હોટ હોઈ શકે અથવા તો કોલ્ડ હોઈ શકે. પણ ઓપ્શન્સ તો બે પોસિબલ છે, એનામાં કેપેબિલિટી છે કે બે થઈ શકે, બરાબર. તો હવે આ આઠ સ્પર્શના ઓપ્શન્સ કયા કયા છે? કોઈને યાદ છે? લીસુ, ખરબચડું, ઠંડુ, ગરમ, એ તો આવી ગયું. હા, સોફ્ટ કે હાર્ડ એટલે કે કડક અથવા નરમ, અને હલકું, ભારી. કડક, નરમ નથી. ભારી, કડક, નરમ, ચીકણો અને લીસુ, બરાબર. રૂખા એટલે બરાબર છે. આમાંથી કઈ મિસ્ટેક હતું કે
8 એટલે 1 2 3 4 5 6 7 8. There are 4 pairs. એટલે જે બીજું કઈ હોય ને આનું કોમ્બિનેશન જ હોય. જે રીતના કે આપણે જે વર્ણ છે ને, હવે આપણે કલર્સ તો કેટલા બધા છે રાઈટ, પણ જરા મેઇન કલર્સ વિચ આર ઓન્લી 5, પછી બધા એના કોમ્બિનેશન થી અલગ અલગ કલર્સ ફોર્મ થાય. બરાબર આ સમજાય છે? જો કેવી રીતના કે કોઈ પણ સ્કંદ છે એ કાં તો સ્મૂધ હોઈ શકે અથવા ચીકણું હોઈ શકે અથવા તો ઠંડુ હોઈ શકે અથવા ગરમ હોઈ શકે અથવા તો એ કડક હોઈ શકે અથવા સોફ્ટ હોઈ શકે અને કાં તો હેવી હોઈ શકે અથવા લાઇટ હોઈ શકે. આ બધા ઓપ્શન્સ છે અલગ અલગ. આમાંથી એટ અ ટાઈમ હવે સપોઝ ક્લોથ આપણે લઈએ છે તો ઇટ ઇઝ વેરી હલકું રાઈટ, પણ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ નોટ ચીકણું, ઇટ ઇઝ સ્મૂધ. વૃક્ષ. હા વૃક્ષ. વૃક્ષ આવે, વૃક્ષ શબ્દ નો સમજાય સ્મૂધ છે. હા પછી એ ઠંડુ છે, બહુ ગરમ નથી એવી રીતના. હવે આમાં બી પાછી એક તારતમ્ય, એક ઇન્ટેન્સિટી હોઈ શકે. અત્યારે આપણે મેજર કેટેગરીઝ ની વાત કરીએ છીએ. એવી રીતના ઇન્ટેન્સિટી જોવા જઈએ તો સ્પર્શના કેટલા ઓપ્શન છે? તો ઘણા બધા થઈ છે. જરણ મેની. ઓકે હવે રસ ગુણ, આ તો સ્પર્શ ગુણ. રસ ગુણ માં કેટલા ઓપ્શન છે? કયા કયા? કડવો, ખાટો, મીઠો, ખારો અને તુરો. તુરો ઇઝ બિટર. કસાયેલો વર્ડ છે એ હિન્દીમાં છે, એટલે આપણે ગુજરાતીમાં તુરો લે. ના વેરી ડિફરન્ટ. એક્ચ્યુઅલી તુરો માટે બિટર ઇઝ ઓલસો નોટ ધ કરેક્ટ. ખારો નથી. અને વર્ણમાં કયા ઓપ્શન છે? કાળો, સફેદ, લાલ, પીળો અને લીલો. લીલો પ્રાઇમરી કલર્સ અને બ્લેક એન્ડ વ્હાઇટ. આપણે સાયન્સમાં બે ટાઈપના પ્રાઇમરી કલર શીખે છે ને, એક આરજીબી આવે અને એક ઓલું બ્લુ સાયન ને યલો. હા એની બદલે આપણે અહીંયા ખાલી એક ટાઈપના પ્રાઇમરી કલર્સ લઈએ છીએ. બરાબર આવી રીતના આપણને આ જે સ્પર્શ રસ ગંધ વર્ણ છે એમાં મેજર કેટેગરી આ બધી છે. ગ્રીન ને શું? ગ્રીન નથી ને? હા ગ્રીન. આ બધા કલરના નામ છે. ભૂરો, ભૂરો એટલે બ્લુ. બ્લુ બ્લેક, વ્હાઈટ, રેડ, યલો એન્ડ બ્લુ. આ 5 પ્રાઇમરી કલર્સ છે. એમાં એ કયું બ્લુ એટલે ધેર ઇઝ અ બ્લુ અને પછી ધેન યુ કેન મિક્સ વિથ વ્હાઈટ ઓર બ્લેક એન્ડ યુ કેન ગેટ ડિફરન્ટ શેડ્સ. અચ્છા તો સ્કંદમાં આવશે. એટલે હવે આ બધું છે ને એ પણ એ તારતમ્યતાના હિસાબે આપણે જોઈએ ને તો ધેર આર મેની ઓપ્શન્સ. પણ આ તો મેઇન જે કેટેગરી છે આટલી કેટેગરી છે. બરાબર. ઓકે હવે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ બધી જે પ્રોપર્ટીઝ છે, આ બધી પ્રોપર્ટીઝ એટલે આ બધા પર્યાયો, એ પરમાણુની છે કે સ્કંદની છે? થોડું વિચારીને કહો.
ઓલું દેખાતું નથી રસ નું છેલ્લું, અહીંયા મૂકી દઉં. બોલો, આ પરમાણુ ની છે કે સ્કંદ ની છે? હા, ચાર્ટ પણ છે. બંને માં હોય શકે, જેવી રીતના કે પરમાણુ માં પોતાને ઇન્ડિવિજ્યુઅલ સ્પર્શ ગંધ વર્ણ તો છે, પણ જ્યારે કમ્બાઈન થઈને પુદ્ગલ સ્કંદ બનાવે છે ત્યારે એના પાછા અલગથી સ્પર્શ ગંધ વર્ણ હોય શકે. સપોઝ આપણી બુકમાં જ આપેલું છે, જેવી રીતના કે આ આઠ પર્યાય છે સ્પર્શ ગુણની, આમાં પરમાણુ ને કેટલી હોય શકે? અચ્છા, એટ અ ટાઈમ આ આઠ માંથી કેટલી હોય? ગરમ હોય શકે અથવા સ્મૂધ અથવા સ્ટીકી હોય શકે, કડક હોય શકે અથવા નરમ હોય શકે, અથવા હલકી ને ભારી હોય શકે, કઈ પણ. હવે આ બધા ઓપ્શન્સ કેના માટે છે? ખાલી સ્કંદ માટે. પરમાણુ હોય તો એની પાસે કેટલા ઓપ્શન છે? પરમાણુ ને આઠ માંથી ચાર જ ઓપ્શન છે, પહેલા ચાર છે ઈ જ, કેમ કે હલકું ભારી તો સ્કંદ થયા પછી થશે ને, દરેક પરમાણુ નું વજન તો સરખું જ હશે, અથવા તો કડક ને નરમ પણ પાછળથી થશે, બાકી દરેક પરમાણુ તો સેમ જ છે. એટલે પુદ્ગલ પરમાણુ હોય એની કોઈ પણ બે પર્યાય થઈ શકે આઠ માંથી, કાં તો ઠંડી અથવા ગરમ, અથવા તો ચીકણી અથવા લીસી. બરાબર છે, ક્લિયર છે? અચ્છા, હવે આમાં બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે? કોઈ પણ પુદ્ગલ પરમાણુ સ્કંદ ક્યારે થઈ શકે? જ્યારે બીજા પરમાણુ સાથે કમ્બાઈન થઈને એક યુનાઇટેડ ફોર્મ બનાવે, કરેક્ટ? તો સપોઝ આ એક પરમાણુ અહીંયા છે અને બીજું પરમાણુ અહીંયા છે, તો આપણે તો વાંચીએ છીએ ને સાયન્સમાં કે નેગેટિવ નેગેટિવ રિપેલ ઈચ અધર, તો પછી સ્કંદ કેવી રીતે બનાવશે? જેને કેમિસ્ટ્રી અથવા સાયન્સ લીધું હશે ને ખબર છે, આપણે મેગ્નેટમાં પણ બે પોલ હોય, so they don't always meet, they sometimes they get joined and sometimes they repel each other, right, depending on polarity ke rita tame rakho. Ha, north and south hoy to they combine and be north hoy to opposite jay, aa to kya hai na, composition ki baat mat karo. Suppose composition ek koi bhi vastu jay, see what I'm saying is ke there is a magnet and this is also a magnet, to agar south south hoy to they repel, right, to evi rite be parmanu je che atva to be nana skand che and they are attempting to become a bigger skand, atva to they are attempting to become one skand out of two parmanu, to when will they make skand and when will they not make skand? In what sense? અચ્છા, આની સાથેનું શું કોરિલેશન છે? આમાંથી કેને કારણે સ્કંદ બને આટલા બધામાંથી? આ બધી પ્રોપર્ટીઝ છે, આ બધી પર્યાયો છે, એમાંથી વિચ ઇઝ ધેટ વન વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ફોર્મેશન ઓફ સ્કંદ? હા, વેરી ગુડ. જે ચીકણું અને લુક્કું જે છે, this is responsible for whether skand will form or it will not form. Sugam, je pudgal ni inherent property je che join thavani, that is because of its stickiness. Ena ma e chikro sparsh che, etle ena ma evi property che ke be combine thaine ek skand banavi shake. Clear? Agar jo e properties na hoy તો એ બની જ ન શકે. કોઈ એક એક્ઝામ્પલ આપી શકશો? ફેવિકોલ.
કોઈ એક એક્ઝામ્પલ આપી શકશો જેમાં આ પ્રોપર્ટીઝ નથી અને એટલે એમાં સ્કંદ નથી બદલો? હા બાકી કોઈ પણ દ્રવ્યમાં પૂતગલ ને છોડીને આ પ્રોપર્ટીઝ નથી અને એટલે એમાં સ્કંદ બનતા નથી. નહીં તો બે જીવ આવીને એક સ્કંદ થઈ જાય, એક જોઈન્ટ થઈ જાય, પણ વિચ નેવર હેપન્સ. બરાબર ને? ક્લિયર છે? જે ઉદ્ગલમાં સ્પર્શ ગુણ છે અને સ્પર્શ ગુણમાં પણ જે એની ચિકાસનો પ્રોપર્ટી છે એને કારણે એનામાં એવી પ્રોપર્ટી છે કે બે કમ્બાઈન થઈને સ્કંદ બને છે. બરાબર? ઓકે. આમાં કોઈને કઈ ક્વેશ્ચન છે? ઓકે, હવે આપણે આને થોડું કોરિલેટ કરીએ કે આ બધું જાણીને શું ફાયદો થયો આપણને અને યુઝ કેવી રીતના કરવો. આટલું બધું શીખ્યા તો ખરા, પણ તો બેઝિક સાયન્સ થઈ ગયો ને પાછું કે હા ઠીક છે, પૂતગલ છે, ચીકણો બી છે, લીસું બી છે, શું ફરક પડે? કોઈ પણ મીઠી આઈટમ, ઓકે લેટ્સ અઝ્યુમ રસગુલ્લા, બહુ ભાવે. તો બહુ ભાવે તો તું ખાય જ કરી શકે. કેટલા ખાઈ શકે? 5? મમ્મીને નહીં કહું. કેટલા? 5 ખાઈ શકે. ઓકે 6? 10? 10 નહીં. કેમ? શું થાય? પેટ તો ફૂલ થઈ જાય પણ પછી આપણને આમ બહુ સ્વીટ સ્વીટ કાઈ ને એમ થાય કે હવે બહુ સ્વીટ થઈ ગયું. આઈ નીડ સમથિંગ સોલ્ટી ઓલસો. હા, થોડું સ્પાઇસી કંઈક જોઈએ ને આફ્ટર અ વાઇલ. એવું શું કામ જોઈએ છે આપણને? કેમ કે વી ઓલવેઝ વી હેવ ડિફાઇન્ડ ઇન અવર બ્રેઇન કે મને સ્વીટ ભાવે છે એટલે આપણે સ્વીટ ખાઈએ તો આપણને થાય કે નહીં ઇટ ઇઝ વેરી ગુડ. પણ સપોઝ કોઈ એવી વસ્તુ હોય, તને કઈ વસ્તુ ન ભાવે? કારેલા ન ભાવે. કેમ? દેટ ઇઝ અગેન બીકોઝ વી ડિફાઇન્ડ ઇટ ઇન અવર બ્રેઇન. બાકી કારેલા એટલે સ્વીટ લો કે કડવો ટેસ્ટ લો, ઇટ ઇઝ જસ્ટ ઉદ્ગલની એક પર્યાય. અને એટ ધ સેમ ટાઈમ જીવનું ફંક્શન શું છે? આપણે જીવનું આવું ડિસ્ટ્રીબ્યુશન નેક્સ્ટ ટાઈમ જોશું હજી, પણ જીવમાં કઈ કઈ પ્રોપર્ટીઝ છે? જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, સુખ છે. હવે આમાં ક્યાંય પણ કડવું કે સ્વીટનેસ આવી જીવમાં છે જ નહીં ને? તો જીવમાં નથી તો કઈ એડિશન થતું કે નથી કઈ સબટ્રેક્શન થતું બીકોઝ ઓફ કારેલા અથવા રસગુલ્લા, રાઈટ? સો ઇટ ઇઝ જસ્ટ ધેટ વી હેવ ડિફાઇન્ડ ઇટ ઇન અવર બ્રેઇન. એટલે આપણને જો મમ્મી કારેલાનું શાક બનાવીને આપે તો આપણને મમ્મી જરાય ન ગમે છે ને? પણ એકચ્યુઅલી તો શું છે કે આપણે વેન વી થિંક ઓફ અવર નેચર તો ઓલ વી આર ડુઇંગ ઇઝ કે આપણે કારેલાને પણ જાણીએ જ છે અને રસગુલ્લાને પણ જાણીએ જ છે. દેર ઇઝ નો ડિફરન્સ ઇન દેટ પ્રોસેસ. બટ જસ્ટ દેટ ઇન દેટ પ્રોસેસ વી હેવ ડિફાઇન્ડ વન એઝ ગુડ અને વન એઝ બેડ. સો બીકોઝ ઓફ દેટ ડેફિનેશન આપણને અંદરથી દુઃખ થાય છે, રાઈટ? સો ઓલ વી હેવ ટુ ડુ ઇઝ કે આપણે જે એવી ખોટી માન્યતા રાખી મૂકી છે એને આપણે સુધારી નાખવાની છે. ધેન યુ વિલ ઇવન લાઈક કારેલા, યુ વિલ ઇવન લાઈક એવરી ડે. પછી એકવાર તું એ ડેફિનેશન કાઢી નાખી છે તો કારેલા બી ભાવશે, કારેલા બી સ્વીટ જ લાગશે. બોલ, બરાબર? તો આપણે આ જે 20 જે બધા આ
8+5+2+5 ટોટલ એની 20 કેટેગરીઝ છે. તો આ બધું જાણીને આપણને ફાયદો શું થાય છે, આપણે આવી રીતના અપ્લાય કરવાનું આપણી આપણા આપણા સેલ્ફને આપણા વિચારો. જેવી રીતના કે સપોઝ આપણે અત્યારે પહેલા બધું કલરનું જોયું હતું, રાઈટ? યુ અપ્લાય ધીસ બ્યુટી લોશન્સ, ફેરનેસ ક્રીમ, કેમ ફેસ ગોરો થવો જોઈએ ને? હા, ફેસ ગોરો ન થાય તો આઈ વિલ નોટ લુક ગુડ. અથવા તો કોઈ ડાર્ક માણસ હોય તો એને થોડું આમ ઇન્ફિરિયોરિટી ફીલ થાય ને કે આઈ એમ ટુ ડાર્ક, કલર લાઇટ બંધ થઈ જાય તો દેખાય છે ને, ખાલી મારી સ્માઈલ દેખાશે, દાંત જ દેખાશે, બીજું કઈ નહીં દેખાય. પણ દેટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ જીવની પ્રોપર્ટી, કેમ કે બ્લેક અથવા વ્હાઇટનેસ ઇઝ જસ્ટ પુદ્ગલના એક પ્રોપર્ટી છે. આજે આપણી સ્કિન છે ને, અચ્છા ટેલ મી, આ સ્કિનમાંથી is it just one entity ke there is constant exchange of apne cells, right? apne jo la see if you know je market mein products aave la, there are some scrubbing creams, ha so kare dead cells nikale, eno so matlab ke upar na je pudgal parmanu hoye to scrub karine kaadi nako, etle andar thi je navi layer aavse that will be brighter. So all you are doing is થોડા પરમાણુ કાઢી નાખ્યા સ્કંદમાંથી અને નવા બહાર આવશે, અને એટ ધ સેમ ટાઈમ વેન યુ ઈટ થોડા બીજા પરમાણુ અંદર નાખ્યા છે, સો ઇટ વિલ ગેટ એડેડ ટુ અવર સ્કિન. એટલે ઓલ વી આર ડુઈંગ ઇઝ જસ્ટ એડ અને રિમૂવ. બાકી ઇઝ ધેર એનીથિંગ હેપનિંગ ઇન અવર બોડી? અચ્છા, બીજું આમાં શું થાય છે, આ તો આપણે શું કીધું, આ તો એટ એની વન પોઈન્ટ ઓફ ટાઈમ ધેર આર 20 ઓપ્શન્સ, રાઈટ? હવે આપણે ટાઈમ ફેક્ટર જોઈએ. વોટ હેપન્સ વિથ ટાઈમ ઇન ઓલ ઓફ ધીઝ? જેવી કારણે સપોઝ કોઈ બી એક આઈટમ લઈએ, સપોઝ આ ક્લોથ બહુ ડર્ટી છે, પણ મને આ જ એક્ઝામ્પલ મળે છે. આ ક્લોથનો ચલો ટેસ્ટ જ જરૂર કરીએ, આનો ટેસ્ટ કેવો હશે? હુ વોન્ટ્સ ટુ ગેસ? કડવો. યુ વોન્ટ ટુ ટ્રાય? આપણે અઝ્યુમ કરીએ કડવો જ છે, પણ વોટ વિલ હેપન ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ? એટ લીસ્ટ ટાઈમ ઇટ ઇટ ગેટ મોર એન્ડ મોર કડવો, ધેન વી કીપ વાઇપિંગ ધ બોર્ડ. હા, ડીકે તો થશે, ઇટ ઇઝ ઓલરેડી ડીકે, વી નીડ ટુ ચેન્જ ઇટ. પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ શું થાય કે એના જે બધા પ્રોપર્ટીઝ છે ને, ઇટ કીપ્સ ચેન્જિંગ. મે બી જ્યારે નવું આવ્યું હશે ત્યારે ઇટ મે હેવ બીન વ્હાઈટ, હુ નોસ, અને હવે એનો કલર એકદમ આવો થઈ ગયો, ઇટ ઇઝ સ્ટીલ, લાઇટ બંધ કરે તો ઇટ સ્ટીલ ઇઝ વિઝિબલ, સો વી આર ગોઈંગ ટુ યુઝ ઇટ અન્ટિલ ઇટ બીકમ્સ કમ્પ્લીટલી બ્લેક, અને ધેન વી વિલ શો ઇટ અવે. પણ કહેવાનો મતલબ ઇઝ કે વિથ ટાઈમ આ બધી પ્રોપર્ટીઝ ચેન્જ થાય છે, right? Is there any property that is stable? Ama ji, exactly, kyunki aa baddhi je na 20 is aa badha guno che, aa eni paryay che, ane paryay no by nature su thaye che, no constant change thaye che, kya gun ne karane? દ્રવ્યત્વ ગુણ. કોણે કીધું? વેરી ગુડ. દ્રવ્યત્વ ગુણને કારણે પર્યાય કોન્સ્ટન્ટલી ચેન્જ થાય છે. વસ્તુત્વ ગુણને કારણે શું થાય છે? એ તો અસ્તિત્વ ગુણને કારણે. વસ્તુત્વ ગુણને કારણે શું થાય છે? હા, અર્થક્રિયા એટલે એનો જે પણ એની પર્યાય કેપેબલ છે કરવા માટે, એ પર્યાય કરે છે અત્યારે. જેવી રીતના કે અત્યારના ક્લોથની પર્યાયની કેપેબિલિટી શું છે, કે એનું કોઈ ને કોઈ તો સ્પર્શ છે. કેવો સ્પર્શ છે? તો અત્યારનો હલકો છે, અથવા તો એનો રંગ કેવો, અરે એનો રંગ કેવો છે, તો અત્યારનો બ્લેક છે. એવી રીતના એની એક કેપેબિલિટી છે, એની કેપેબિલિટીને ડિપિક્ટ કરે છે અત્યારે એની આ બધી પ્રોપર્ટીઝ આપણને દેખાય. અચ્છા, અનધર ક્વેશ્ચન, આપણને ગુણ દેખાય કે પ્રોપર્ટી દેખાય, અરે પર્યાય દેખાય કોઈ પણ વસ્તુમાં? આપણને ઓલવેઝ કોઈ પણ વસ્તુમાં આપણે એની પર્યાય જ દેખાય. આપણે ગુણ જોઈ શકે છે ને?
ગુણ ને કેવી રીતના જણાય? પર્યાય થ્રુ જણાય, કેમ કે ઓલવેઝ આપણને જણાય તો એની પર્યાય જ. જેવી રીતના કે સપોઝ જીવ છે, રાઈટ? તો જીવમાં આપણને શું જણાય છે? જ્ઞાન પણ કેવી રીતના જણાય છે? કે જો મેં આ પેનને જાણ્યું ને, અથવા તો જો હું આ સાંભળું છું ને, તો સાંભળે છે તો કોન્સ્ટન્ટલી સાંભળ્યા કરે છે કે ધેટ ઓલસો કીપ ચેન્જિંગ. ઇટ ચેન્જિસ ને. તો ધેટ મીન્સ કે એ જ્ઞાન પણ આપણે પર્યાયને જાણીએ છીએ, અને એ પર્યાયને થ્રુ આપણે જ્ઞાન સ્વભાવ જે છે, જાણવાનો જીવનો સ્વભાવ, એને આપણે પકડવા. જ્ઞાનની પર્યાય એટલે આપણને જે પણ જણાય છે ને, જેવી રીતના કે કોઈ પણ જેવી રીતના મિરર અઝ્યુમ કરો, મિરરમાં દેર ઇઝ સમ રિફ્લેક્શન, રાઈટ? તે મિરરનું રિફ્લેક્શન છે. હવે વેન સમબડી ચેન્જીસ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર, તો એમાં રિફ્લેક્શન બી ચેન્જ થઈ ગયા, કરેક્ટ? એવી જ રીતે જીવમાં જાણવાની તાકાત છે. હવે જેની પણ સામે જોયે, અત્યારે હું બોર્ડને જોઉં છું તો બોર્ડ જણાય છે. ઇફ આઈ લુક એટ યુ ધેન તું મને જણાય છે, ઇફ આઈ લુક હિયર ધેન અહીંયાથી જણાય છે. તો જ્ઞાનની પર્યાય એ કે અત્યારે એ શું જાણે છે, અને દેટ કીપ્સ ચેન્જિંગ ડિપેન્ડિંગ ઓન વેર ધ જ્ઞાન ઇઝ ફોકસ્ડ, રાઈટ? તો એક્ચ્યુઅલ મોક્ષ માર્ગ શું છે? આપણે ઇવેન્ચ્યુઅલી તો બધું ધર્મ કેવી રીતના થાય એના માટે જાણીએ છીએ ને, આ બધું સમજીએ છીએ. તો જેવી રીતના આપણે ગુણોને અને દ્રવ્યને એના પર્યાય થ્રુ જાણી શકીએ, એવી જ રીતે આપણે જીવને ઓળખવા આવે કે આ જીવ કોણ છે. કેમ કે હું પોતે જીવ છું ને, તો હું કેવો છું, એ મારું નેચર શું છે, એ બધું આપણે ઓળખવાનું છે. તે કેવી રીતના ઓળખશું? કે આપણી જ્ઞાનની પર્યાય થ્રુ. હવે અત્યારનું આપણું જ્ઞાન એક્સટર્નલી ફોકસ છે ને, અત્યારના હું બુક્સ જોઉં છું, પેન જોઉં છું, લાઈટ જોઉં છું, હું એવી બધી વસ્તુઓ બહાર જોઉં છું. જ્યારે એનું ફોકસ ચેન્જ કરીને હું મારા આત્મા તરફ જ એને યુઝ કરીશ, જે રીતે આપણે બહુ થોટ પ્રોસેસમાં હોય ને ક્યારેક. અચ્છા, કોઈને થયું છે કે દે આર ટુ ટાયર્ડ, ઘરે આવે, સોફા પર બેસે અને આમ મોઢું ખોલીને કંઈક વિચારતા હોય, અને એન્ટાયર વન આવર પાસે દે ડોન્ટ ઇવન રિયલાઇઝ કે શું વિચાર કરે છે. થાય કે નહીં? આપણને બધાને થાય. કેમ? કેમકે ઇન દેટ ટાઈમ વિથ અવર થોટ્સ વી આર કોન્સ્ટન્ટલી થિંકિંગ અબાઉટ સમથિંગ દેટ વી ડોન્ટ રિકલેક્ટ, પણ બેઝિકલી આપણું ફોકસ ઇઝ કમ્પ્લીટલી આઉટસાઇડ. જ્યારે એક જ્ઞાનનો ફોકસ આપણે આપણા આ બધા સ્વરૂપનો વિચાર કરવા માટે જ યુઝ કરશું, ત્યારે આપણું ફોકસ ઇન્ટરનલી ફોકસ થશે, અને દેટ ઇઝ વેન જીવ કેન નો અબાઉટ વન સેલ્ફ, અને પોતાના આત્માનો અનુભવ કરી શકે. કેમ કે આપણે પૂતગલથી આપણી જાતને ડિસ્ટિંગ્વિશ કરવા છે. ખાલી જીવનું જાણીએ તો પછી અત્યારના આપણે જે પૂતગલ સાથે કન્ફ્યુઝન કરી રાખીએ છીએ એ સેપરેટ નહીં થાય. જેવી રીતના કે આ બોડી છે, અત્યારના બોડી કોણ છે? આ બોડી કોણ છે? અત્યારે આપણે શું કહેશું કે હા હું જ છું, એમ જ કહે ને કે આ મારી બોડી. અથવા તો એમ નહીં, ઇફ આઈ આસ્ક યુ હાઉ ટોલ આર યુ, તો યુ વિલ સે આઈ એમ 5 ફીટ, વોટ એવર, જસ્ટ એક્ઝામ્પલ. તો ઇઝ જીવ એકચ્યુઅલી 5 ફીટ કે આ પૂતગલનું બોડી 5 ફીટ છે, રાઈટ? પણ વોટ વેન વી સે 5 ફીટ, આપણા દિમાગમાં તો એમ જ છે કે નહીં આઈ એમ 5 ફીટ, અથવા તો આઈ એમ સો બ્લેક, આઈ એમ સો ફેર. તો બધું આપણે પૂતગલ સાથે એકદમ ખીચડી કરી નાખીએ ને, એકચ્યુઅલી તો આઈ એમ જીવ, પણ આ જે બધી પૂતગલની પ્રોપર્ટીઝ છે એને જ હું છું એમ માની લીધું છે આપણે. એટલે ધ ફોકસ ઇઝ ઓલવેઝ ઓન ટુ થિંગ્સ, એક તો જીવ કેવો છે અને એક પૂતગલ કેવો છે, સો દેટ વી કેન મેક કોન્સ્ટન્ટલી મેક અ કમ્પેરિઝન. કે અચ્છા, જીવની તો પ્રોપર્ટી ખાલી જાણવાની છે, અને આ ફેર છે અથવા ડાર્ક છે અથવા તો એંગ્રી છે અથવા માઇલ્ડર છે, એ તો બધું આ બોડી આ ફોર્મનું લાગે છે, આ ખાલી બોડી હ્યુમન બોડીનું લાગે છે. તો દેટ્સ હાઉ યુ કેન સેપરેટ ધ ટુ થિંગ્સ. ક્લિયર? આટલું બધાને ક્લિયર છે? અચ્છા, કોઈ ક્વેશ્ચન? ઓકે, આપણી પાસે 5 મિનિટ્સ છે. There are a few important announcements to be made. એટલે આપણે આજે અહીંયા જ સ્ટોપ કરીએ.
નેક્સ્ટ ક્લાસમાં જે રીતે આપણે પૂતગલનું ડ્રો કરીને સમજ્યા છે, નેક્સ્ટ ક્લાસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, સો ડોન્ટ મિસ. કેમ કે નેક્સ્ટ ક્લાસમાં આપણે જીવનું બધું સમજવાના છે, અને ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ બીકોઝ આપણે જે સાત તત્વ સમજશું એ પછી બધું જીવના ગુણની પર્યાય પર, એટલે બધું અહીંયા જ ફોકસ થશે આખું. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે જીવનો જ્ઞાન ગુણનું ફંક્શન શું છે, દર્શન ગુણનું ફંક્શન શું છે, ચારિત્ર ગુણનું ફંક્શન શું છે. સો ઓલ ઓફ દેટ વી વિલ કવર ઇન નેક્સ્ટ ક્લાસ, વિચ ઇઝ નેક્સ્ટ મંડે. અચ્છા, હવે ફ્યુ અનાઉન્સમેન્ટ્સ. એક ક્વેશ્ચન છે. હા, તમે કીધું કે પરમાણુની આટલી 20 પર્યાય છે, પણ આપણે અહીંયા આજુબાજુ જોઈએ છીએ તો આ લીલો કલર, લીલો રંગ દેખાય છે, તો એ લીલો રંગ પરમાણુમાં અહીંયા પર્યાયમાં તો લખ્યો નથી, તો એ કેવી રીતે પર્યાય છે? એ કીધું ને કે જે રીતે આપણે બધી આજે બધા બધી પર્યાયો છે એ એક પછી એક એટલી ફાસ્ટ થાય છે કે આપણે આપણે જ્યારે જોઈએ તો કમ્બાઈન્ડ જેવું આપણને લાગે, બરાબર ને? હવે એક પેલું કલર વ્હીલ જે હોય એ કલર વ્હીલને આપણે રાઉન્ડ રાઉન્ડ તો વ્હાઈટ દેખાય, પણ એકચ્યુઅલી એમાં ત્રણ જ કલર હોય, સેવન કલર્સ હોય. રેઇનબો જે છે, રેઇનબોના જેવા કલર્સ હોય કે આપણે ફરાવીએ બહુ તો એ પણ વ્હાઈટ દેખાય. જેવી રીતે, અચ્છા લેટ મી આસ્ક યુ વન થિંગ, આપણે અત્યારમાં શું કરીએ છીએ? વી આર ઓલ્સો લુકિંગ એટ પીપલ, વી આર લિસનિંગ, દેન વી આર ઓલ્સો ફીલિંગ ધ એર અરાઉન્ડ અસ, હા, પછી વી આર સ્મેલિંગ ધ ફ્રેગરન્સ વોટેવર અહીંયા છે. તો આ બધું આપણે એક સાથે કરીએ છીએ કે વન આફ્ટર ધી અધર કરીએ છીએ? ઇટ ઇઝ એકચ્યુઅલી હેપનિંગ વન આફ્ટર ધી અધર, પણ ધ થિંગ્સ આર હેપનિંગ સો ફાસ્ટ કે આપણે વન મોમેન્ટમાં વી આર લુકિંગ, ધ નેક્સ્ટ મોમેન્ટ વી આર લિસનિંગ, ધ થર્ડ મોમેન્ટ વી આર ડુઈંગ સમથિંગ એલ્સ, ફીલિંગ ધ એર. એ બધું એટલું ફાસ્ટ થાય છે કે વી ફીલ લાઈક એવરીથિંગ ઇઝ હેપનિંગ ટુગેધર, પણ એકચ્યુઅલી વન મોમેન્ટ પર જીવનું જ્ઞાન ખાલી કોઈ પણ એક જ સબ્જેક્ટને ફીલ કરે એટલે એના પર ફોકસ થઈ શકે. જે પણ લોકો આપણે ઘરેલું મેથેમેટિક્સ કર્યું ને, તો એક સમય કેટલો નાનો હોય તો એ આ જ્ઞાનની પર્યાય દર સમયે બદલાય છે, અને ઇટ ઇઝ સો સ્મોલ કે આપણે વી કાન્ટ ડિસ્ટિંગ્વિશ બિટવીન ટુ કોન્સિક્યુટિવ આઇટમ્સ. બીજું કંઈ? એની તાકાત આટલી જ હોય એક સમયમાં ન જાણી શકે. કોઈ પણ જે કેવળ જ્ઞાની ન હોય એના સિવાયના બધા એનું પોટેન્શિયલ એટલું ન હોય કે દરેક સમયના સબ્જેક્ટને ઇન્ડિવિડ્યુઅલી જાણી શકે. અચ્છા, આપણે આજે 21st છે, નેક્સ્ટ ક્લાસ 28th, એના પછી મંડે 5th અહીંયા મંદિરમાં ફંક્શન છે, આપણો વાર્ષિક મહોત્સવ છે, એટલે ત્યારે હેમંતભાઈ અહીંયા હશે અને હી વિલ બી ગિવિંગ ધ લેક્ચર. એટલે 5th ના વી વિલ નોટ હેવ ધ ક્લાસ. 12th na we have our exam, એટલે exam will start at 8 o'clock, not 8:30. The exam will be from 8 to 9:30. Exam will be 50 marks. એક પેપર નો ફોર્મેટ હું લાસ્ટ ટાઈમ લાવ્યો હતો એવી રીતના થોડું હશે. ઇટ મે હેવ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ડેફિનેશન, મેચ ધ કોલમ, વન લાઈન આન્સર્સ, અથવા લોંગ ક્વેશ્ચન્સ, એસે, બધું હશે. That's why you have 1.5 hours, right. Fill as many supplements as you can. The more the supplements you fill, the more the marks you get. Achha, to next class ma, je 28th no class che, maybe we will have about 15 minutes or so for any question answers you have for the exam. Achha, if you have more questions, then we can even do half an hour. Depends how many questions you bring. We will start with the question answers and then we will go into the topic. But then exam is clear? No questions? Okay. Second topic. I have given assignments in the assignments that are left. I think last two or three assignments
we have seen a lot of irregularity. Maybe because there was many exams, and I think the exams would have been finished by now. એટલે યુ સ્ટીલ હેવ અપ ટુ 12th ઓફ મે. કોઈને ખબર ન હોય કઈ અસાઇનમેન્ટ થઈ ગઈ છે અથવા કઈ મિસ થઈ છે, તો વી વિલ સર્ક્યુલેટ અ લિંક ઓફ ઓલ ધી એક્ટિવિટી શીટ્સ અથવા અસાઇનમેન્ટ, સો યુ કેન ગો અને ચેક. ઇફ યુ આર સ્ટીલ નોટ એબલ ટુ ફિગર આઉટ, ધેન આસ્ક એની ઓફ અસ. અચ્છા સોરી, આઈ મિસ્ડ વન થિંગ. આપણી જે એક્ઝામ હશે, ધી એક્ઝામ વિલ બી આઉટ ઓફ ધ બુક ચેપ્ટર 1 to 9. જે આપણે અલગ ચાર સેક્શન શરૂઆતમાં લખ્યા હતા ને, એમાં એ ભૂમિકા અને બેઝિક દ્રવ્યગુણ પર્યાય, અત્યારના જે 6 સામાન્ય ગુણ અને આ વિશેષ પર્યાયો આપણે વાંચીએ છીએ, એ ધેટ વિલ નોટ બી આસ્ક્ડ. સો ઇટ ઇઝ ચેપ્ટર 1 to 9 ઇન અવર બુક, પ્લસ એની અસાઇનમેન્ટ ઓર એક્ટિવિટી શીટ્સ યુ વુડ હેવ ડન ઇન ધ ક્લાસ, એટલા ટોપિક્સ લીધા. અચ્છા, અગેન થોડું પહેલા કહી દીધું છે પણ ફરીથી સેઇંગ ઇટ અગેન, this is an entire 1 year course. We started in last Diwali, we will finish in next Diwali. અત્યારે આપણી મિડ ટર્મ એક્ઝામ થાય છે જે હમણાં થશે, એ આપણી ફાઇનલ એક્ઝામ વિલ બી સમ ટાઈમ ઇન ધ દિવાળી જાત્રા, આપણે જ્યાં જઈએ છીએ ત્યાં, તો વી વિલ કીપ ઇટ ડ્યુરિંગ ધ જાત્રા. ઇવેન્ચ્યુઅલ માર્ક્સ ઓફ ધી એન્ટાયર યર વિલ ડિપેન્ડ ઓન આખા થ્રુ આઉટ ધ યર જે અસાઇનમેન્ટ્સ હોય, એક્ટિવિટી શીટ્સ હોય, આ મિડ ટર્મ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, દેર વિલ ઓલ્સો બી અ વાઇવા એક્ઝામ, અને હેમંતભાઈ લેવાના છે, હી હેઝ અગ્રીડ ટુ ટેક વાઇવા ફોર ઓલ ધ કિડ્સ. એટલે હેમંતભાઈથી જેમને ડર લાગતો હોય તો વી કેન કીપ અધરવાઇઝ. એમના ક્વેશ્ચન છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ હોય, બહુ એન્ગેજિંગ હોય એકચ્યુઅલી, કેમ કે આપણને એવું લાગે કે આપણને તો આવો ક્વેશ્ચન ક્યારે આવ્યો જ નથી. એટલે ઇટ ઇઝ વેરી થોટ પ્રોવોકિંગ, આપણને વિચારવા ઉપર એક મજબૂર કરે કે કેવી રીતના હશે. એન્ડ વન મોર થિંગ, જે બધા આપણે ક્લાસમાં આવીએ છીએ ને, તો વી આર ઓલ્સો મોનિટરિંગ ઓલ ધી અટેન્ડન્સ, એટલે ઇટ ઇઝ નોટ થરલી સર્ક્યુલેટર, બટ વી હેવ રેકોર્ડ, તો ધ માર્ક્સ વિલ ઓલ્સો ડિપેન્ડ ઓન દેટ. અચ્છા, લાસ્ટ ટોપિક, આ એક્ઝામ મોટા માટે પણ ઓપન છે, એટલે તમારા પેરેન્ટ્સને પણ આવવું હોય તો દે કેન ઓલસો કમ એન્ડ પાર્ટિસિપેટ. આજે હમણાં જે એક્ઝામ લઈએ છે, મિડ ટર્મ એન્ડ ફાઇનલ, ઇટ ઇઝ ઓપન ફોર એવરીવન, એટલે તમને મંદિરમાં પણ કોઈની સાથે વાત થાય, અને ઇફ દે વોન્ટ ટુ પાર્ટિસિપેટ ઇવન ધો દે આર નોટ અટેન્ડિંગ ધ ક્લાસ, પણ જસ્ટ એઝ અ રિફ્રેશર, કેમ કે આ બેઝિક ટોપિક છે, અને જો એમને એવું લાગે કે જસ્ટ એક્ઝામ આપવાથી બી ઘણું શીખી શકાય આપણે, તો ઇફ એની વન વોન્ટ્સ ટુ પાર્ટિસિપેટ, દે આર મોર દેન વેલકમ. અચ્છા, હવે આપણી પિકનિક, પિકનિક ઇઝ ફાઇનલાઇઝ ઓન 25th May. 6th મે, ઇટ ઇઝ ઓન 25th May, વિચ ઇઝ ધ લાસ્ટ સન્ડે ઓફ ધ મંથ. દેર આર મેની મેની ફેક્ટર્સ આફ્ટર વિચ વી હેવ ડિસાઇડેડ 25th. હેમંતભાઈ વિલ બી હિયર, તો હી વિલ જોઈન અસ ફોર ધી એન્ટાયર પિકનિક. આપણે બધા મંદિરે જશું અહીંયા મુંબઈના. સો the exact program is not finalized yet, but we will do something like ki apne india thi shuruaat karsu parla mandir thi abhishek ne puja ye na heaven bhai apne specially a acha picnic mat I am we are circulating a notebook ema if you are able 11 tara nahi rakhi shaka you are not here on 25th. ભલે હમણાં નોટબુક સર્ક્યુલેટ કરીએ છીએ, જે પણ આવી શકે પોતાનું નામ નહીં લખી નાખજો, જેમને એવું હોય કે ટેન્ટેટિવ છે, તો વી હેવ ઇવન કેપ્ટ ધેટ કોલર કે ટેન્ટેટિવ છે, યુ આર શ્યોરલી એબલ ટુ પાર્ટિસિપેટ, સો પુટ ધેટ ટુ. આપણે પ્રોગ્રામમાં એક્ઝેક્ટ નથી ખબર, પણ વી પ્રોબ્લી સ્ટાર્ટ ફ્રોમ યર, અને થોડોક અહીંયા કરીને પછી બીજા મંદિરોમાં એવી રીતના જશું. એટલે હેમંતભાઈ આપણી સાથે હશે, અને બીજા મંદિરોમાં પણ હવે આપણે ઘણી વાર દર્શન કરીને આવી જતા હોય, પણ ત્યાં કેવી રીતના સપોઝ કયા ફોટા છે, ફોટાનો શું મિનિંગ છે, અમુક સ્ટોરીઝ હોય, અથવા જેવી રીતના બોરીવલી મંદિરમાં ઉપર આખું સંવેદશિખર ને બધું બનાવ્યું છે, તો ઘણા બધાએ જોયું હશે, ઘણા બધા નહીં પણ જોયું હોય, એટલે આપણે એ રીતના બધું વી વિલ ગો થ્રુ વન બાય વન એક્ટિવિટીઝ.
એટલે હા બધા એમાં નામ લખજો. There may be a nominal registration charge, which again we have not figured out કે કેટલું હશે શું હશે, તો that is yet to be decided. We will see. કોઈને કઈ ક્વેશ્ચન છે એના માટે? Any questions? ચાલો જીવાણી સ્તુતિ કરીએ. હે જનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરા શરણાગ્રહે સો પાવે સુખ ચેન. જનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દે તુમરો. બોલો જનવાણી માતનો જય હો.